हेलो फ्रेंड्स, केम छो? मजामां? तमारुं स्वागत छे तमारी पोतानी चेनल आनंद एज्युकेशन मां। विद्यार्थी मित्रों, सोमवार थी परीक्षा चालू थई हती अने वच्चेमां एक रजा हती अने आजे एक पेपर पत्यो छे तमारुं। तो आई एम श्योर तमे खुश हशो, तमारा पेपर सारा गया छे। तो पहला तो नीचे कमेंट करजो तमारी प्रथम परीक्षा केवी गई छे अने थोड़ो थाक पण लाग्यो हशे कारण के सतत पेपरो हता, बहु ज मेहनत करी हशे तमे। સાથે સાથે મેં પણ થોડી મહેનત કરી છે, બરાબર? મતલબ તમારી જોડે જોડે મારી પણ પરીક્ષા ચાલુ જ હતી, તો મારી મહેનત કેવી લાગી એ પણ નીચે કમેન્ટ કરજો। હવે વિદ્યાર્થી મિત્રો, બે ત્રણ પેપર બાકી છે, પણ એ પહેલાં આજે ગઈકાલે એક ન્યૂઝ આવ્યા એના વિશે આપણે ડિસ્કસ કરીશું, પછી બીજો પણ એક ટોપિક છે એના વિશે પણ ડિસ્કસ કરવાના છીએ। તો જો સૌથી પહેલાં તો ગઈકાલે એક જે ન્યૂઝ આવ્યા કે ભાઈ ચલો પેપર લીક થયું વિજ્ઞાનનું, ધોરણ 10નું જે બોર્ડ જાહેર કરે છે તે। તો જો એમ તો બધી સ્કૂલોમાં કંઈ બોર્ડનું પેપર આવતું નથી, બરાબર? એ પણ એમાં પણ એક અન્યાય તો થાય જ છે, એના વિશે પણ આગળ વાત કરવાની છે, જે સેકન્ડ ટોપિક છે એ। તો જો સૌથી પહેલાં તો આ પેપર જેણે પણ લીક કર્યું ને, મતલબ કરવા જેવું ન હતું યાર, ઓકે? આ કંઈ એકમ કસોટી તો છે નહીં, નો ડાઉટ ઘણા બધા ફેક વિડીયોઝ બને છે કે ચલો ઓરિજિનલ પેપર ને લીક થયેલું પેપર ને આ પેપર ને ફલાણું પેપર ને, મતલબ લોટ્સ ઓફ વિડીયો બને છે, ઓકે? ઇવન હું મોડલ પેપર જે મેં બનાવેલા છે ને એમાં લખેલું છે કે મોડલ પેપર છે, તો એમાં પણ છોકરાઓ કમેન્ટ કરે, સર આ સાચું પેપર છે ને, આ સાચું પેપર છે ને, આ જ પૂછાશે, અને ધારો કે એ પેપર ના આવતું કે આ ફેક છે, અરે ભાઈ કમેન્ટ તો, અરે સોરી, ટાઇટલ જુઓ, થંબનેલ જુઓ, બરાબર? કદી આપણે એવું લખ્યું નથી કે ચલો ધીસ ઇઝ, મતલબ આ ફર્સ્ટ એક્ઝામ પેપર, બસ આ જ આવશે, બરાબર, કાલે આમાંથી જ પેપર આવશે, કદી નહીં, બરાબર? કારણ કે ઓનેસ્ટી ઇઝ બેસ્ટ પોલિસી, બરાબર? પ્રામાણિકતા હોવી બહુ જરૂરી છે, અને આઈ થિંક એજ્યુકેશન ચેનલોમાં ઘણી ઓછી ચેનલ રહેવી છે, બરાબર? બરાબર, તમને ખબર છે કઈ કઈ, પણ એના વિશે આપણે ડિસ્કસ નથી કરવાના, જેવી જેની ઈચ્છા, બધા પ્રેક્ટિસ માટે જ મૂકતા હતા આપણે એવું વિચારીશું। હવે વાત કરીએ કે ભાઈ જે આ પેપર લીક કર્યું, પહેલાં તો રિયલી ઇટ ઇઝ વેરી, મતલબ કહેવાય ને કે શેમફુલ, બહુ શરમજનક કામ કર્યું છે, ઓકે? કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ મહેનત કરતા હોય છે, તમે જોજો રોજે રોજ જેટલા પણ મેં વિડીયો બનાવ્યો એમાં ઘણા બધા વિદ્યાર્થીઓ કમેન્ટ કરી છે, બરાબર? આઈએમપીના વિડીયોઝ હોય કે ટિપ્સના વિડીયોઝ હોય, બરાબર, કે ના સર અમે બહુ મહેનત કરી છે, અમારા સારા માર્ક્સ આવશે, બહુ બધા વિદ્યાર્થીઓ મહેનત કરી છે અને એમણે, મતલબ કહેવાય ને કે રાત દિવસ એક કરી દીધા છે, બરાબર? અને આવી રીતે પેપર લીક થાય, ચલો આ તો એક પેપર લીક થયું, કદાચ ઘણા બીજા પેપરો પણ લીક થયા હશે, બરાબર, પણ ન્યૂઝ એકની જ આવી, ઓકે? તો પહેલાં તો તપાસ ચાલશે એની ઉપર, બરાબર, કે ભાઈ ચલો એ તો બોર્ડ કરવાનું જ છે, પણ આમાં જે હોશિયાર વિદ્યાર્થીઓ ને એનું મનોબળ થોડું ભાગી જાય કે સર આવી રીતે લીક થઈ જાય, અમારી મહેનતનું શું? તો જો સૌથી પહેલાં તો એક જે છે ને વાત યાદ રાખજો, મહેનત કદી નિષ્ફળ જતી નથી, તમે કોઈ પણ દિશામાં મહેનત કરો તમને ક્યારેક ને ક્યારેક કામમાં આવશે। તમે એક વસ્તુ યાદ રાખો કે જે તમે હમણાં કરી રહ્યા છો ને, તમારી તૈયારી માટે કરો છો, તમારી ભણવા માટે કરો છો, પરીક્ષા તો જસ્ટ એક માધ્યમ જ છે, બરાબર? પેપરમાં પૂરેપૂરા માર્ક્સ લાવવાથી કંઈ નોકરી નથી મળી જવાની, બરાબર, પણ તમને કંઈક આવડતું હશે ને તો તમને ક્યાંક કામમાં આવશે ને, તમે નોકરી મેળવી શકશો, તમે કંઈક બિઝનેસ કરી શકશો, ઓકે? એટલે જે શોર્ટકટ ગોતી રહ્યા છે ને કે ભાઈ ચલો એમને એમાં જે પેપર ડાયરેક્ટલી મળી જાય, એટલે જ લોકો સર્ચ કરે છે ને, બરાબર ને? એટલે જ સર્ચ કરતા હશે ઓરિજિનલ પેપર, ઓરિજિનલ પેપર, ઓછી મહેનતે જેને આગળ વધવું છે આગળ નહીં વધી શકે, એન્ડ ધેટ ઇઝ રિયાલિટી, બરાબર? તમે જોયું હશે આપણી ચેનલ પર પહેલાં 2 લાખ સબસ્ક્રાઈબર નહોતા, હમણાં 2,15,000 ઉપર છે, આઈ થિંક 2,17,000 થઈ જશે, બરાબર? તો કેમ આટલા થયા? કારણ કે 45+ વિડીયો મૂક્યા છે, બરાબર, એટલે મહેનત કરી છે, એક એક વિડીયો રોજ નથી મૂકતા આપણે, બરાબર, કે ઓરિજિનલ પેપર, ઓરિજિનલ પેપર, રાઈટ? તો એવી રીતે તમે પણ જો મહેનત કરશો તો તમે જીવનમાં આગળ વધશો, ઓકે? એટલે આ વસ્તુ યાદ રાખજો, અને જેણે પણ લીક કર્યું છે, મતલબ હું ખરેખર એમની નિંદા કરું છું, બરાબર, એન્ડ ધેટ ઇઝ નોટ ગુડ થિંગ, એકમ કસોટી, ચલો લીક થાય છે, ચલો કોઈ વાંધો નહીં, બરાબર? હવે બીજું આમાં પાછું, ચલો એ વાત ટોપિક જવા દો, લીક થયું છે, જે પણ થયું એમના નસીબ, એમના કર્મ, ફળ એમને મળશે ભવિષ્યમાં, પણ આપણે ખાસ મહેનત કરવાની ચાલુ રાખવાનું છે। હવે બીજો ટોપિક છે કે ભાઈ ચલો આ જે પેપર છે જે લીક થયું, કે ભાઈ ગમે તે પેપરો છે એ કેટલીક સિલેક્ટેડ સ્કૂલોમાં જ આવતા હતા, બરાબર, બાકી બધીની સ્કૂલો પોતપોતાની રીતે પેપરો નીકળતા હતા। હવે આમાં પણ કેટલાક સંકુલ જે પેપરો હતા, ખાસ ધોરણ 9 અને 10માં, જે સિલેબસ ન તો પૂછવાનો એ પણ પૂછેલો છે, બરાબર, કેટલીક સ્કૂલોમાં સર્વે ચેન્જ કરાવ્યું હશે, કેટલીક સ્કૂલોમાં નહીં કરાવ્યું હોય,
બરાબર, તો આવું પણ ઘણી બધી સ્કૂલોમાં બન્યું હશે. તમે તમારા જોડે જો આવો કોઈ અનુભવ હોય જરૂરથી નીચે કમેન્ટ કરજો. હું સ્પેશિયલી જો વાત કરું બનાસકાંઠા સંકુલની, તો એમાં ધોરણ 9 અને ધોરણ 10માં જે સિલેબસ સપ્ટેમ્બર મહિના સુધીનો હતો એનો એ જ પૂછે, મતલબ 14મું ચેપ્ટર કેન્સલ હતું 10માં તો એ પણ પૂછ્યું, 9માં 6ઠું ચેપ્ટર કેન્સલ હતું તો એ પણ પૂછ્યું. કેટલીક સ્કૂલોમાં ચેન્જ કરાવ્યું, કેટલીક સ્કૂલોમાં બહુ બધું ચેન્જ કરાવ્યું. આમ જોવા જઈએ તો ફર્સ્ટ એક્ઝામમાં પણ અન્યાય થયો જ છે આવી રીતે, બરાબર ને? અન્યાય જ કહેવાય ને. બોર્ડના પેપર એકદમ ઇઝી હતા, જ્યારે સંકુલના પેપરો ટફ હતા. હવે ચલો એવું જ લાગે કે આ બહારથી જ પેપર કાઢ્યું છે. ઓકે, તો નેક્સ્ટ ટાઈમ આઈ થિંક એક સમાન પેપર આવે એવું આયોજન કરવામાં આવે તો બેસ્ટ. કારણ કે એનાથી શું થશે, બધાને એક સરખું, મતલબ કહેવાય ને, ઓપોર્ચ્યુનિટી, એક સરખું પ્લેટફોર્મ મળશે, બરાબર. અને બીજું આમાં એક મને ખાસ મહત્ત્વની બાબત કે તમે મહેનત કરી છે, બરાબર. એના માટે ખરેખર હું તમારા માટે ગર્વ ફીલ કરું છું કે ચલો આટલી મહેનત તમે કરી અને તમે ભવિષ્યમાં પણ મહેનત કરવાના છો, મને પૂરેપૂરો વિશ્વાસ છે. આપણી ચેનલ સાથે જોડાયેલા રહેશો તો હું તમને કહેવાનો છું કે મહેનત કરવાનું ચાલુ રાખજો, કારણ કે મહેનત કર્યા વગર સફળતા નહીં મળે. તો બસ, તો હવે બે ત્રણ પેપરો બાકી છે, તો મહેનત કરી લો, બરાબર. અને નેક્સ્ટ વિડીયો હવે ટૂંક સમયમાં બીજા પણ આવવાના છે આપણી ચેનલ ઉપર, તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. હવે હું પણ થોડો આરામ કરી લઉં અને તમે વાંચો, તમારા પેપર છે મારા પેપર નહીં. ચલો બાય, ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.